હવામાન અમદાવાદવાસીઓને ગરમીમાં રાહત નહીં મળે અમદાવાદમાં તેતાળીસ ડિગ્રીની આસપાસ પારો રહી શકે છે અમદાવાદમાં આજે યેલો એલર્ટ અપાયું છે ત્યારે રાજ્યમાં હવામાન સૂકું રહેશે હવામાન વિભાગની આગાહી પ્રમાણે અત્યારે ગરમીથી કોઈ પણ પ્રકારની રાહત મળવાના એંધાણ નથી જોવા મળી રહ્યા गुजरा में ड्राइवर एक्सपेक्ट एक्सपोर्ट कर रहे हैं पाँच दिन के लिए और टेम्परेचर में नौला चेंज एक्सपोर्ट करें और वेदर भी ड्राई एक्सपोर्ट करें वार्निंग कुछ नहीं अभी और अभी सिस्टम भी खास कुछ नहीं है गुर्जरा स्टेट के लिए वेस्टर्ली या उसी टाइम एक्सपेक्ट कर रहे हैं और कॉस्टल में भी सेम विन रहेगा वार्निंग भी नहीं कॉस्टल फिश में वार्निंग राइसिंग टेंसीम एक दो डिग्री राइसों होगा मतलब नौला चेंज नहीं बट फोर्टी रस के लिए थोड़ा राइसिंग टेंसी रहेगा उसके बाद फॉलो हो जाएंगे अहमदाबाद में देखे जाए आज कल फोर्टी थ्री दे रहे हैं बट येलो वार्निंग रहेगा

ફાયરિંગ કરવામાં આવી અને ઘાયલોને હિંમતનગર સિવિલમાં ખસેડવામાં આવ્યા છે ગેરકાયદેસર હથિયાર વિશે વાત મેં મળેલી હતી અને તે સારું તેઓ કાલી કાકડ ગામ જે છે આંધળી ઓપીનું ત્યાં ટીમ ગયેલી હતી દરમિયાનમાં જે છે એ હથિયાર જે છે એમને મળી આવેલું હતું પરંતુ સામે જે છે પોલીસ પર અસોલ્ટ થયેલો હતો અને એક ફાયરિંગ પણ થયેલું હતું જેમાં પોલીસ કર્મી જે છે એને પગે જે છે ઈજા થયેલી છે એ સિવાય જે છે પથ્થરમારો કરવામાં આવેલો હતો અને જેમાં પણ અન્ય ચારથી પાંચ પોલીસ કર્મીની નાની મોટી ઈજા થયેલી છે અરવલ્લીના જનાલી ગામમાં વિચિત્ર પરિસ્થિતિ સર્જાઈ છે આરોગ્ય કેન્દ્રને લઈને ગામ બે ભાગમાં વહેંચાયું છે બંને જૂથ અલગ અલગ માંગ સાથે હડતાળ પર છે તો આરોગ્ય કેન્દ્રની કામગીરી ઝડપી થાય તે માટે હડતાળ કરવામાં આવી રહી છે તો અન્ય જૂથની બીજી જગ્યાએ આરોગ્ય કેન્દ્ર બનાવવાની માંગ છે આરોગ્ય કેન્દ્ર બનવાથી દસથી વધુ ગામોને લાભ મળશે કલેક્ટર દ્વારા બંને જૂથને સમજાવવામાં આવ્યા છે કલેક્ટર દ્વારા બંને જૂથને સમજાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે જનાલી ગામમાં વિચિત્ર પરિસ્થિતિ જોવા મળી રહી છે જે બાદ આરોગ્ય કેન્દ્રને લઈને ગામ બે ભાગમાં વહેંચાઈ ગયું છે બંનેની અલગ અલગ માંગ છે એક જૂથની ઝડપી કામગીરી માટે હડતાળ છે તો બીજા જૂથ દ્વારા અન્ય માંગ કરવામાં આવી રહી છે કે જે કેન્દ્ર છે તે બીજી જગ્યાએ બનાવવામાં આવે હવે એમાં તો મારે કઈ કહેવાનું છે રહેતું નથી સાહેબ ઉપરથી એક વાર સમજો આ એક સામાજિક પ્રશ્ન છે જે બધાને યુઝ કરવાની વસ્તુ છે દરેક માટેના હિતની વસ્તુ છે અને જો સામાન્ય કોઈ ફેરફાર થોડો ઘણો કંઈક કરવાનો થતો હશે અને જો મૂળ જગ્યા પર થતો છે તો અમે તૈયાર છીએ આ પ્રશ્ન સ્પેન્ડિંગ પડી રહ્યો છે કોઈ નિરાકન થયેલું નથી એ પછી એ લોકોએ જ વિરોધ દ્વારા વ્યક્તિઓએ જ કંઈક અન્ય જગ્યા બતાવેલી એ જગ્યાએ મામલતદાર કચેરીથી સર્કલ સાહેબે ત્યાં જઈને એ લોકો વાહન પંચનો અરવલ્લીના જનાલીમાં પીએચસી જમીન વિવાદમાં આ વિવાદના ઉકેલ માટે બંને પક્ષની બેઠક બંને પક્ષના પાંચ પાંચ વ્યક્તિઓની બેઠક મળી રહી છે જિલ્લા પંચાયત પ્રમુખ સભ્ય આરોગ્ય ચેરમેન પણ હાજર છે વિવાદને પગલે ત્રણ સ્થળો પર અધિકારીઓની મુલાકાત થઈ રહી છે વિવાદના ઉકેલ માટે અધિકારીઓ દ્વારા કવાયત કરવામાં આવી રહી છે આરોગ્ય કેન્દ્ર માટે જમીન ફાળવણીના પણ પ્રયાસો થઈ રહ્યા છે ગામ એક અને ભૂખ હડતાળના વિરોધના બે સ્થળે અલગ અલગ પ્રકારનો વિરોધ કરવામાં આવી રહ્યો હોય તેવો ઘાટ અહીંયા જોવા મળી રહ્યો છે ચોમાસું નજીક આવીને ઉદેપુરના રતનપુરના ખેડૂતોના મોતિયા મરી જાય છે પાવી જેતપુર તાલુકાના રતનપુર નજીકથી પસાર થતા કોતર પર આજથી પાંચ વર્ષ પહેલા લો લેવલનો કોઝવે બનાવવામાં આવ્યો હતો પરંતુ હલકી ગુણવત્તાને કારણે ખેડૂતો આજે પણ પરેશાન છે એક બે વખત નહીં ત્રણ ત્રણ વખત કોઝવે ધોવાઈ જતા કામગીરીમાં ભ્રષ્ટાચાર થયો હોવાના સવાલો ઉઠી રહ્યા છે

ચોમાસામાં વરસાદ ફૂલ પડવાથી અહીંયા ફૂલ પાણી જાય છે તો પછી એક પાક તેવો જ રહેવા દેવો પડે છે ખોટ જાય છે બિયારણના બધા પૈસા માથે પડે છે ખેડૂતોને તો પછી એ લોકો માટે આટલી બધી અને આટલી ખોટ વેઠવી પડે છે એનો જવાબદાર માત્ર 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 આખો છે શાસક તંત્ર અને જે તંત્ર છે એની ભગત અને એમના પાપે આ લોકોને આજે આ જે પરિસ્થિતિ જે વેઠવાની જે આવી રહેલી છે એનું જે કારણ છે માત્ર ને માત્ર આ લોકોની મિલીભગતના કારણે જે થયેલો જે ભ્રષ્ટાચાર છે તો હવે ચોમાસું નજીક છે ત્યારે કોઝવેની ખખડતજ હાલત જોઈને ખેડૂતોની ચિંતા વધી છે કારણ કે ચોમાસામાં કોતરમાં એટલું પાણી ભરાય છે કે ખેડૂતો ખેતરમાં પણ નથી જઈ શકતા કોતર વર્ષો પહેલા ખેતી કરવા નહોતું જવાતું જેથી કરીને નવા કોઝવેર બનાવવા માટેની અમે રજૂઆત કરી હતી જે કોઝવેર બન્યું તો ખરું પણ એમાં પહેલાં ચોમાસામાં તૂટી ગયું કામમાં કામગીરીમાં યોગ્ય ગુણવત્તા નથી ચલાવ ગીલી ગીલી છું મેં જાદુગર જાદુ દેખાને આયા આ મન મોહિલે તેવા વાક્ય આપણે જાદુગરના ખેલમાં વારંવાર સાંભળ્યા છે પરંતુ કોરોના બાદ જાદુના ખેલ જાણે કે નામશેષ બની ગયા છે કોરોના મહામારીએ જાણે કે જાદુગરની કમર જ તોડી નાખી છે જોઈએ એટલા શો મળતા નથી અને લોકોની ઘટતી રૂપિયા રુચિને કારણે જાદુના વ્યવસાય સાથે સંકળાયેલા લોકોની આર્થિક સ્થિતિ કફોડી બની ગઈ છે ટેલિવિઝન ને મોબાઈલની યુગની અંદર આ કલા છે એ લુપ્ત થઈ ગઈ સરકારશ્રી પાસે અમે એવી અપેક્ષા રાખીએ છીએ કે જે આ કલાને જીવંત રાખવા માટે અમને થોડા મદદરૂપ થાય જેવા કે સરકારી જે જગ્યા છે જે હોલ છે અમને રાહત દરે મળે તેમજ જે અમને લાયસન્સની અંદર જે પડતી મુશ્કેલી છે એ થોડી હળવી દૂર થાય તેમજ જે સરકારશ્રી દ્વારા જે કાર્યક્રમો કરવામાં આવે છે તેમના જે સાંસ્કૃતિક કાર્યક્રમ તેમની અંદર ડાયરાનું આયોજન હોય છે ઓર્કેસ્ટ્રા પાર્ટીનું આયોજન હોય છે તો હવે પછીના કાર્યક્રમની અંદર જાદુનો પણ શોનું આયોજન થાય કાર્યક્રમનું આયોજન થાય એવી સરકારશ્રીને અમારા તમામ જાદુગરો વતી હું વિનંતી કરું છું એક સમય એવો હતો કે ગામડાઓમાં પણ લોકો જાદુના ખેલ જોવા તલ પાપડ થતા પરંતુ કોરોના કાળ અને ટેકનોલોજીના વધતા ચલણને લીધે લોકો જાદુના ખેલથી દૂર થઈ રહ્યા છે લોકોના દુર્લક્ષના કારણે ભારતની આ પ્રાચીન કલા જાદુહા લુપ્ત થવાના આરે આવીને ઉભી છે આ જાદુના વ્યવસાય સાથે જોડાયેલા લોકો પોતાની મરણ મૂડી ખર્ચી પોતાનું પેટિયું રડી રહ્યા છે ત્યારે ગુજરાત રાજ્યમાં રહેલા ગણિયા ગાંઠિયા જાદુગરો સરકાર પાસે રાહત પેકેજની મોટી આશા રાખીને બેઠા છે બે વર્ષથી કોરોનાની મહામારીની બીમારીથી કે અમારા જાદુગર લોકોએ અમને જે અમારું ગુજરાન ચલાવેલું છે એ અમે સરકાર પાસે એક જ વિનંતી કરવી છે કે અમને જે ગુજરાન ચલાવ્યું એમ જાદુગર લોકોને એને સરકાર તરફથી જે કાંઈ સહાય મળતી હોય એ સહાય આપવા નમ્ર વિનંતી એટલી બધી તકલીફ પડી સાહેબ કે વાત નહીં કાકા આજે મારા પચાસ માણસો એટલા બધા દુઃખી દુઃખી થઈ ગયા એને કાંઈ નહોતું સેફ્ટ અમારા ઘરની નથી કાંઈ પણ વસ્તુ વેચી કાઢવીને પણ અમારા સ્ટાફના અને કવરાઈ પીવરાવીને પગાર ચૂકતો એના કરીને તમામ માણસોને એ રીતે દીકરાઓની જે ભાઈની જેમ સરકાર તરફ પાસેથી એક એવું છે છે કે ભાઈ અમને અમને આમાં થોડીક રાહત મળે કોઈ 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 બાબતે બાબતે લાઇટ મેદાન હોય મળી જાય માટેની અમારી એક નમ્ર પ્રાઇવેટ લિમિટેડ કંપનીએ લોકો સાથે છેતરપિંડી કરી કંપનીના માત્ર રાજકોટ પરંતુ ગુજરાતભરમાં સોળ કરોડ રૂપિયાનું ફુલેકુ ફેરવ્યું મહત્વની વાત તો એ છે કે ફરિયાદ નોંધાયા બાદ પણ કાર્યવાહી ન થતા લોકો સામે આવ્યા અને કંપનીની પ્રોપર્ટી કબજે કરી ગરીબોને તેમના નાણાં પરત આપવાની માંગ કરી છેતરપિંડી થયેલી છે રાજકોટમાંથી એક કરોડ તેત્રીસ લાખ ચૌદ હજાર આઠસો એકતાલીસ રૂપિયાનું ફરિયાદ એ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલું છે આખો રાજકોટમાંથી આ છે ને અત્યાર સુધીમાં તમને સર રાજકોટમાં બે હજાર સત્તરમાં છવ્વીસ દસ બે હજાર સત્તરમાં ફરિયાદ નોંધાવેલી છે હજી કોઈપણ જાતનું વળતર કોઈપણ જાતનું કોર્ટમાં કેસ પેન્ડિંગ તરીકે પડેલ છે હજી કોઈપણ જાતનું આશ્વાસન નથી ને કાંઈ મળું નથી એટલે અમે સર આખા ગુજરાતમાં એક ઝુંબેશ ઉપાડીને આખા ગુજરાતમાં બધા જ જગ્યાએ ફરિયાદ અમે નોંધાવેલો છે કંપની છે સ્કાયલા ડેવલપર્સ ઇન્ડિયા લિમિટેડ કરો કંપનીને લાયસન્સ સરકાર દીધેલું છે આ કંપનીમાં આપણે પૈસા રખવાનું કરું તો આપણે પાંચ વર્ષ ત્રણ મહિનામાં ડબલ થાય એવી રીતે મંથલી રોકાણ કરું તો આપણે પૈસા જાજુ મળે તો એવી રીતે કર્યું આપણે જ્યાં રોકાણ કર્યું કોઈને સો રૂપિયા કોઈને બસો રૂપિયા કોઈને પાંચસો કોઈ હજાર રૂપિયા એવી રીતે રોકાણ કર્યું તો આપણે પાંચ વર્ષ રોકાણ કર્યું પછી ત્રણ મહિના બાકી હતી અને બાકી આપણે પૈસા ઉઠાવવા ટાઈમે પહેલાં કંપની બંધ થઈ ગયું ખેડાના માતરમાં પાંચસો થી વધારે બોગસ ખેડૂત ખાતેદાર સામે આવ્યા જેનો રેલો છે કે ગાંધીનગર સુધી પહોંચ્યો અને મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી કચેરીના તમામ દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવી હતી ત્યારે મામલતદાર દ્વારા સો જેટલા બોગસ ખેડૂતોને પુરાવા રજૂ કરવા માટે પણ કહેવામાં આવ્યું છે તે ઉપરાંત બોગસ ખાતેદારો વિરુદ્ધ કાર્યવાહી કરવાની મામલતદારે ખાતરી પણ આપી છે કે મૂળભૂત ખેડૂતના પુરાવા તમે રજૂ કરો એ અમને રજૂ કરશે અમે ચકાસણી કરીશું એક યા બીજા જિલ્લા કે તાલુકાઓમાંથી એક યા બીજી હરકતોથી ખેડૂત બનેલાનું માલુમ પડશે તો એવા સંજોગોમાં અમે કલેક્ટર સાહેબને અમારી ફેરફારનું તો રિવિઝનમાં લેવા માટે દરખાસ્તો કરીશું તો હવે નજર કરી લઈએ ટોપ થ્રી ન્યૂઝ પર જાણીતા સિંગર કેકેન અપાયું ગાર્ડ ઓફ ઓનર ગઈકાલે કાર્ડિયા અરેસ્ટથી થયું હતું નિધન કોલકાતામાં કોન્સર્ટ સમયે બગડી હતી તબિયત નેશનલ હેરાલ્ડ મની લોન્ડરિંગ કેસમાં સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને ઈડીની નોટિસ આઠ જૂને પૂછપરછ માટે બોલાવ્યા સાબરકાંઠાના પોશીનાના ગોરી ગામે ત્રણ પોલીસ કર્મચારીઓ પર ફાયરિંગ હથિયારોની બાતમીના આધારે રેડ પાડવા ગઈ હતી પોલીસ

બંજર જમીનમાંથી ગાંડા બાવળ કાઢી શરૂ કરી કેરી ઓર્ગેનિક ખેતી પટેલ બંધુઓએ કચ્છની મધ મીઠી કેસર કેરીના ચાર હજાર પાંચસો આંબા રોપ્યા અને લીલોછમ પાક બેઠો તે દિવસથી આજ દિન સુધી વર્ષે ત્રણ થી સાડા ત્રણ હજાર મણ કેરીનો પાક ઉતરે છે અને આંબામે લગભગ દસ બાર લાખ રૂપિયા ખર્ચો થાય છે અને પચાસ સાઠ લાખ રૂપિયાની આવક લઈએ હા અને કેરી સાહેબ ઓરગો નહીં કે અમે કોઈ ખાતર રાસાયણિક નાખતા નથી અને સાણિયા ખાતરનો ઉપયોગ કરીએ હા અને હાખ પડ્યા પછી છઠ્ઠા મહિના પછી અમારી કેરીનું વેચાણ ચાલુ થાય છે અને કુદરતી ઝાડ ઉપર પાકે અને ઘરે પછી જ અમે વેચીએ હા અને આવક બહુ સારી આવે છે અને લોકો અમારી કેરીની રાહ જોઈને બેઠા હોય તો બહુચરાજીથી સાત કિલોમીટર દૂર સીણજ ગામની સીમમાં એકસો પચાસ વીઘા જમીનમાં પથરાયેલા ઓર્ગેનિક ફાર્મમાં થતી કચ્છની મધમીઠી કેસર કેરીની સુવાસ આજે સમગ્ર ચુવાણ પંથક ઉપરાંત અમદાવાદ મહેસાણા અને ગાંધીનગર એમ ઉત્તર ગુજરાત સુધી પ્રસરી છે અહીંની કેસર કેરીનો એકવાર સ્વાદ ચાખી જનારા તેના દિવાના બની જાય છે અને એટલે આજે ફાર્મ પર અમદાવાદ ગાંધીનગર મહેસાણા વગેરે સ્થળોએ ખાસ કેરીની ખરીદી માટે કેરીના રસિયા આવે છે કેરીની સાથે ઓર્ગેનિક જામફળ લીંબુ ચીકુ અને આમળાની ખેતીમાંથી ખેડૂત વર્ષે પાંત્રીસથી ચાલીસ લાખ રૂપિયાનું ઉત્પાદન મેળવી રહ્યા છે આગળ વાત કરીએ તો સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના દસ ગામના ખેડૂતો પાણીની માંગ સાથે પ્રતિક ઉપવાસ પર ઉતર્યા જેસડા ગામે પાસે નર્મદા કેનાલ પર ખેડૂતોએ રામધૂન બોલાવી વિરોધ પ્રદર્શન કર્યું જો ટૂંક સમયમાં જ નર્મદા કેનાલમાં પાણી છોડવામાં નહીં આવે તો ખેડૂતો ટ્રેક્ટર લઈ ગાંધીનગર સુધી કુચ કરશે નર્મદાના પાણી માટે મોટી સંખ્યામાં ખેડૂતો આંદોલનમાં જોડાયા છે વેચાતું પાણી લેવા માટે મજબૂર બન્યા છે ત્યારે વડોદરાથી કંઈક અલગ જ દ્રશ્યો સામે આવ્યા છે સતત બીજા દિવસે પાણીની લાઈનમાં ભંગાણ સર્જાયું છે ગોત્રી ઇસ્કોન હાઇટ્સ પાસે લાઇનમાં ભંગાણ સર્જાયું લાઈનમાં ભંગાણ સર્જાતા ચોમાસા જેવા દ્રશ્યો સામે આવ્યા ગતરોજ ગોત્રી પાલિકાના બગીચા પાસે ભંગાણ સર્જાયું હતું પાણીની તંગી વચ્ચે પાણીનો બગાડ થતા મનપા સામે અનેક સવાલો ઉઠ્યા છે બ્રાસ ઉદ્યોગ તરીકે વિશ્વ વિખ્યાત જામનગરમાં મોંઘી દાટ પેન બને છે અને એ વિદેશમાં પણ નિકાસ થાય છે જામનગરમાં બનેલી અઢી લાખની હનુમાન ફાઉન્ટેન પેન અનેક શોખીનોની શોભા વધારી રહી છે જામનગરમાં ભાનુશાળી પરિવારના શિવલાલ કનખરાના વંશજો દેશ વિદેશમાં ફાઉન્ટેન પેનનું વેચાણ કરી રહ્યા છે ભક્તિભાવ સાથે લોકોને આપવામાં આવતી હનુમાન પેનની સાથે ખાસ કોપરની રામ લખેલી માળા ચાંદીના પ્લેટિંગ સાથે આપવામાં આવે છે તે પણ આકર્ષક લાગે છે અને એની પેનની ખાસિયત એ છે કે મેગ્નાકાટા બ્રાન્ડમાં ખાલી ને ખાલી અમે ફાઉન્ટન પેન બનાવીએ જે આજના ટાઈમમાં લક્ઝરી ગિફ્ટિંગ તરીકે યુઝ થાય છે મેગ્નાકાટા બ્રાન્ડમાં પાંચ હજાર પાંચસોથી ચાલુ થાય અને અઢી લાખ રૂપિયા સુધીની એક એવી ફાઉન્ટન પેન છે હનુમાન પેનની ખાસિયત એ છે કે એના હનુમાનની પેનને અમે થ્રીડી એન્ગ્રેવિંગ પ્રોસેસથી બનાવી છે એના પર રહેલું તમે જોઈ શકો છો કે એના પર કરેલી પ્લેટિંગ

જે પ્રકારે હનુમાન પેન છે આ હનુમાન પેન અત્યારે જામનગર અને દેશ વિદેશમાં ધૂમ મચાવી રહી છે અઢી લાખની આ પેન લોકોના પણ આકર્ષણનું કેન્દ્ર બની છે ત્યારે જામનગરનો આ પરિવાર પોતાના પરિવારજનો સાથે જ જે આ ઓગણીસો બાસઠથી જે ફાઉન્ટન પેન છે એ પેન વિશ્વમાં પ્રસરાવી રહ્યો છે અને એક નવી જ ઊંચાઈએ પહોંચ્યો છે કિંજલ કાતસરિયા ન્યૂઝ એટલીન ગુજરાતી જામનગર ભાવનગરમાં અકસ્માતમાં ચારના મોત થયા છે નવા બંદર રોડ પર અકસ્માત થયો હતો ટ્રક અને કાર વચ્ચે અકસ્માત થયો હતો જે સમયે ચાર લોકોના મોતની પજ્યા છે તો પરિવારમાં શોકનો માહોલ છવાયો છે એ જ્યારે જઈ રહ્યો હતો ત્યારે ફૂલ સ્પીડથી સામેથી એક સ્વિફ્ટ કાર આવી અને ડિવાઈડર સાથે ભટકાઈને પછી ટ્રકની નીચે એ કાર ઘૂસી ગયેલી અને એ અકસ્માતના કારણે આ ચાર જવાનોના ઓન ધ સ્પોટ મૃત્યુ થયા છે જે બનાવ ખૂબ દુઃખદાયક છે